આજે આપણે જોઈએ રાસાયણિક સંતુલન, રાસાયણિક પ્રક્રમમાં સંતુલન. ભૌતિક પ્રક્રમમાં સંતુલન આપણે કેટલાક ઉદાહરણ લીધા, એની વિશેષતાઓ જોઈ, આપ સૌએ તૈયાર કરી દીધી હશે, બુકમાંથી વાંચી લીધું હશે. ભૌતિક સંતુલન જેવું જ રાસાયણિક સંતુલન છે. ભૌતિક સંતુલન ગતિશીલ છે, એવી રીતે રાસાયણિક સંતુલન પણ ગતિશીલ છે. આપણે તે વખતે થોડો ઉલ્લેખ કર્યો હતો, અહીંયા ફરી રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ પ્રક્રિયકો એ પ્લસ બી લઈએ અને સી પ્લસ બી ની પજ મળે, આ બાજુ પ્રક્રિયા છે એને પુરોગામી કહીએ છીએ આપણે, રિવર્સ પ્રક્રિયા છે એને આપણે પ્રતિગામી કહીએ છીએ. પુરોગામી એટલે પ્રક્રિયકોમાંથી નિપજ અને પ્રતિગામી એટલે નિપજમાંથી પ્રક્રિયકો. શરૂઆતની અંદર જોઈએ તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે અને નિપજની સાંદ્રતા વધે. શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે 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 ઘટે, કારણ કે એ સામાં રૂપાંતર થતા હોય, નિપજમાં રૂપાંતર થતા હોય, એટલે નિપજની સાંદ્રતા ધીમે ધીમે શું થઈ જાય, વધશે. એક સમય એવો આવશે કે બંનેની સાંદ્રતા કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે સાંદ્રતા બંનેની કેવી થઈ જાય, અચળ થઈ જાય. અને આ અચળ થઈ જાય ત્યારે આપણે એવું કહી શકાય કે બંને વચ્ચે સંતુલન સ્થપાયું છે. બરોબર, બહુ સિમ્પલ છે. સંતુલન આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી રહ્યા છે, પ્રક્રિયકોમાંથી નિપજ, નિપજમાંથી પ્રક્રિયકો, એટલે કે પુરોગામી પ્રતિગામી બંનેના વેગ. સંતુલન સમયે આપણે એ પણ ખાસ યાદ રાખીશું કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગ કેવા થઈ જાય, સમાન થઈ જાય. અને જ્યારે બંનેના વેગ સમાન થઈ જાય ત્યારે બંનેની સાંદ્રતા અચળ થઈ જાય, સાંદ્રતામાં કોઈ ફેરફાર થાય નહીં. તો તે વખત એવું કહેવાય પ્રણાલી સંતુલનમાં છે, અથવા તો પ્રણાલીમાં સંતુલન સ્થપાયેલું છે. આપણે ગ્રાફ દ્વારા શીખીએ. આ જગ્યાએ સાંદ્રતા લઈએ, બરોબર, આ જગ્યાએ સમય લઈએ. હવે આ બાજુ સાંદ્રતા છે, આ બાજુ સમય છે. આનો ગ્રાફ દોરવો હોય તો કેવી રીતે દોરાય? તો શરૂઆતમાં નિપજની સાંદ્રતા બિલકુલ નહીં હોય. આ જગ્યાએ નિપજની સાંદ્રતા છે, હા સોરી, આ ઉપર છે, ઉપર છે પ્રક્રિયકોની સાંદ્રતા. હા, નિપજની સાંદ્રતા નહીં હોય એટલે અહીંયા નિપજ હશે, બરોબર. ફરીથી ઉપર જેમ સાંદ્રતા વધે છે તો પ્રક્રિયકોની સાંદ્રતા સૌથી વધારે હશે ને. પહેલાં તો નિપજ તો બિલકુલ નહીં હોય, ઝીરો હશે, કારણ કે હજુ સ્ટાર્ટ નથી થઈ પ્રક્રિયા, ઝીરો સમય છે. હવે સમય વ્યતીત થાય છે, સમય હવે શરૂ થાય છે, તો કોની સાંદ્રતા વધે અને કોની ઘટે? તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. એટલે કે આ પ્રક્રિયકોની સાંદ્રતા જેમ જેમ સમય જાય, જેમ જેમ સમય જાય તેમ ઘટે. નિપજની સાંદ્રતામાં વધારો થાય, સમય જેમ જાય એમ નિપજની સાંદ્રતામાં વધારો થાય. એક સમય એવો આવે સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થાય, એટલે કે અચળ થઈ જાય. હવે ગમે તેટલો સમય થાય તો નિપજની સાંદ્રતા પણ અચળ થઈ જાય અને પ્રક્રિયકની સાંદ્રતા પણ અચળ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આ જગ્યાએ જે છે, જ્યાંથી અચળ થાય છે ત્યાંથી શું સ્થપાયું? સંતુલન સ્થપાયું. જો પ્રક્રિયકોની વાત કરીએ તો આ જે છે એ ગ્રાફ છે એ પ્લસ બીની સાંદ્રતાનો,
અને ઉપરનો છે એ સી પ્લસ ડી ની સાંદ્રતા છે. તો ફરીથી ગ્રાફ સમજી લો. નિપજની શરૂઆતમાં ઝીરો સમય બિલકુલ છે જ નહીં. નિપજ પ્રક્રિયકોની સાંદ્રતા છે. સમય જેમ જાય છે એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે, નિપજની સાંદ્રતા વધતી જાય છે. એક સમય એવો આવે છે કે બંનેઓની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે અચળ થઈ જાય છે. તો આ સમયથી શું કહેવાય? સંતુલન સ્થપાયું કહેવાય. બરાબર. અચ્છા, હવે આપણે જે આ રીતે તમને એવું લાગે કે એ પ્લસ બીમાંથી સી પ્લસ ડી બને એ જ રીતે સંતુલન સ્થપાતું હશે, તો ના. સંતુલન સી પ્લસ ડી લઈએ ને આપણે તો પણ સ્થપાય. એટલે પ્રક્રિયા ઉલટી કરીએ, નિપજ લઈએ પહેલા, તો નિપજમાંથી પ્રક્રિયકો બને. તો હવે આપણા માટે આ પ્રક્રિયક થઈ ગયા અને આ નિપજ થઈ ગઈ, એટલે બંને બાજુથી સંતુલન સ્થપાય. જરૂરી નથી કે એ પ્લસ બી લઈએ અને સી પ્લસ ડી મળે તો જ સંતુલન સ્થપાય. તમે સી પ્લસ ડી લો ને અને એ પ્લસ બી બને તો એ વખતે સંતુલન સ્થપાય. તો તે વખતે આ ગ્રાફ સી પ્લસ ડીનો થઈ જાય, આ ગ્રાફ એ પ્લસ બીનો થઈ જાય. તો આ સંતુલન એકદમ બેઝિક ખ્યાલ હતો. બરાબર. હવે સંતુલન ગતિશીલ છે કેવી રીતે સાબિત થયું એ આપણે શીખીએ ઉદાહરણથી. એક ઉદાહરણ બીજું લઈએ. હેબરની રીતથી એમોનિયા વાયુ બનાવવો, યુરિયાની અંદર એમોનિયા વાયુ વપરાતો હોય છે બનાવવા માટે. તો હેબરની રીતથી જે એમોનિયા વાયુ બને છે એનું આપણે ઇક્વેશન લઈએ અને રાસાયણિક સંતુલન જોઈએ. તો આપ સૌ જાણો છો કે એન ટુ ગેસ ફોર્મમાં, એચ ટુ ગેસ ફોર્મમાં, ટ્વાઇસ એનએચ થ્રી ગેસ ફોર્મમાં અને થ્રી એચ ટુ સંતુલન કરી દીધું આપણે. બરાબર. બે એટલે એક મોલ એન ટુ, ત્રણ મોલ એચ ટુ, બે મોલ એમોનિયા બન્યું. હવે શરૂઆતમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન લીધેલા છે એનો જથ્થો જાણવામાં આવે છે કે ભાઈ આનો જથ્થો કેટલો છે. તો એ જે કંઈ જથ્થો છે એટલે કે દળ, એવું કહી શકીએ કે બંનેનું દળ જથ્થો લેવામાં આવે છે. એટલે જ્ઞાત હોય કે ભાઈ આ કેટલું લીધો, નાઇટ્રોજન કેટલો લીધું. ત્યારબાદ એમોનિયા કેટલો બન્યો એનો જથ્થો લેવામાં આવે છે કે ભાઈ અંદર એમોનિયા કેટલો બની ગયો. આ જથ્થાને લીધે હા, તો આપણે વાત કરતા હતા હેબરની રીતથી એમોનિયાની બનાવટ. બરાબર. શરૂઆતમાં બંનેનો જથ્થો કેટલો છે એ જથ્થા ઉપરથી એની સાંદ્રતા ખબર પડે, એટલે આપણે મોલર સાંદ્રતા લખીશું અહીંયા કે ભાઈ કેટલી મોલર સાંદ્રતા છે. એમોનિયા બન્યા પછી તેની પણ મોલર સાંદ્રતા ખબર પડે. બરાબર. ત્યારબાદ બંનેની મોલર સાંદ્રતા તમને ક્લિયર થઈ જાય અને મોલર સાંદ્રતા નક્કી થઈ ગયા પછી એક સમય એવો આવશે આ મોલર સાંદ્રતા અને આ મોલર સાંદ્રતા બંને અચળ થઈ જશે. એનો મતલબ એવો થયો કે જે મિશ્રણ છે એ મિશ્રણમાં ખાલી એમોનિયા એકલો નહીં હોય. બરાબર. કે ખાલી બે પ્રક્રિયકો નહીં હોય, પણ એ જે મિશ્રણ હશે, સમજો આ વસ્તુ, એ મિશ્રણની અંદર પ્રક્રિયકો પણ હશે પ્લસ નિપજ હશે. જે પણ નિપજો મળે ક્યારે? સાંદ્રતા અચળ થઈ ગયા પછી. પ્રક્રિયકો પણ હશે, નિપજો પણ હશે. આ બંને જે છે એના મિશ્રણને સંતુલન મિશ્રણ કહેવામાં આવે છે. આ બધા શબ્દો રાસાયણિક પ્રક્રિયામાં આપણે યાદ રાખીશું. ક્લિયર. ફરીથી એટલે અંદર જે મિશ્રણ હશે ને, અહીંયા આ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર કયું કયું મિશ્રણ આવી શકે જુઓ, તો કે છે અંદર એન ટુ પણ હશે, એચ ટુ પણ હશે અને એમોનિયા હશે. તો આ જે છે સંતુલન મિશ્રણ, જેમાં નિપજ અને પ્રક્રિયકો બધા હશે પણ સાંદ્રતા અચળ થઈ ગઈ હશે. હવે આપણને ખબર કેવી રીતે પડે કે ભાઈ આ અચળ થયા પછી પણ પ્રક્રિયા ચાલતી હશે? હા, તો ગતિશીલ સંતુલન
સાંદ્રતા ભલે અચળ થઈ ગઈ, પણ તેમ છતાંય પ્રક્રિયકમાંથી નિપજ ને નિપજમાંથી પ્રક્રિયક બનવાનું સતત ચાલુ હોય છે, પણ બંનેનો વેગ કેવો હોય છે? સરખો હોય છે, બરાબર. તો હવે એના માટે વૈજ્ઞાનિકોએ જોયું કે ભાઈ આ હાઇડ્રોજન આની સાથે પ્રક્રિયા કરીને એમોનિયા બનાવે છે, તો એમને હાઇડ્રોજનની જગ્યાએ હવે ડ્યુટેરિયમ લીધો. સમજો વસ્તુ, હાઇડ્રોજન તો લીધો જ, એટલે કે સંતુલન થઈ ગયું, પ્રક્રિયા કમ્પ્લીટ સંતુલન થઈ ગયા પછી એમાં હાઇડ્રોજનની સાથે સાથે એમને ડ્યુટેરિયમ એટલે ડી ટુ લીધો, બરાબર. તો ડી ટુ નો ઉમેરો કર્યો એમાં, ડી એ સમજો છો ને હાઇડ્રોજનના ત્રણ સંસ્થાનિકો આપણે શીખી ગયા છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, બરાબર. દરેકનો ઝેર વન, તો ભારે હાઇડ્રોજન લીધો એટલે કે વજનમાં હાઇડ્રોજન કરતાં એનું જે દળ છે ડબલ છે, આપ સમજો છો, બરાબર. કારણ કે અંદર એક ન્યુટ્રોન અને એક પ્રોટોન છે, ત્યારે અહીંયા એક પ્રોટોન છે, એટલે આના કરતાં એનું દળ ડબલ થઈ ગયું. હવે સમજો, હવે અંદર સંતુલન થયા પછી ડ્યુટેરિયમ નાખ્યો. જો પ્રક્રિયા સ્થિર હોય, સમજો, પ્રક્રિયા સ્થિર હોય તો આપણને જે સંતુલન જે મિશ્રણ મળત ને, એ મિશ્રણ કયું મળત ખબર તમને? ચલો અહીંયા જ લખીએ, સંતુલન મિશ્રણમાં તમને આટલી વસ્તુ મળત જો સ્થિર હોત તો. અંદર એચ ટુ હતો, એન ટુ હતો, એમોનિયા હતો, અને હવે ડી ટુ આપણે નાખ્યું તો ડી ટુ મળત અંદર ઉમેર્યો તો. તો આ ચાર જ બાબત, ચાર જ દ્રવ્ય મળત, પણ સાંદ્રતા અચળ હોવા છતાં પણ પ્રક્રિયા ગતિશીલ છે એ કેવી રીતે ખબર પડી? તો ડી ટુ જે છે એ એચ ટુ નું સ્થાન લે, કારણ કે હાઇડ્રોજન ડ્યુટેરિયમની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન, કેમ ભી સમાન, સમસ્થાનિકો છે ને, અને સમસ્થાનિકોની પ્રક્રિયા સરખી હોય, વેગ જ ખાલી ફરક પડતો હોય, બરાબર. તો સમસ્થાનિકોની પ્રક્રિયા સરખી હોય, ખાલી દળમાં ફરક પડતો હોય, કારણ કે ઝેડ સરખો છે, એટલે બધા સમસ્થાનિકો જો હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો ડ્યુટેરિયમ પણ પ્રક્રિયા કરશે, તો એ જ એને રીતે જ પ્રક્રિયા કરશે. હવે નાઇટ્રોજનને ખબર નથી કે હાઇડ્રોજન છે કે ડ્યુટેરિયમ છે, એને તો ઝેર સાથે મતલબ છે, એ તો હાઇડ્રોજન જ સમસ્થાનિક છે, બરાબર. આપણે એનું નામ ડ્યુટેરિયમ આપ્યું, એના માટે તો સેમ હાઇડ્રોજન છે, એટલે શું કરશે? આ નાઇટ્રોજન જે અંદર ડ્યુટેરિયમ નાખ્યું, પ્રક્રિયા ચાલુ છે, એની સાબિતી આપણે આપીએ છીએ, તો હાઇડ્રોજનની જગ્યાએ કેટલીક વખત કેટલાક અણુઓ કોના જતા રહેશે? ડીના જતા રહેશે. એટલે સંતુલન મિશ્રણની અંદર ડી ટુ તો મળે છે, હવે અહીંયા આપણે આવી રીતે એન ટુ પ્લસ થ્રી ડી ટુ લખી દઈએ, બરાબર. તો આપણને શું મળશે? ટ્વાઈસ એન ડી થ્રી મળશે. આ ભારે એમોનિયા, ડ્યુટેરિયમ વાળું એમોનિયા, સેમ જ થયું ને, હાઇડ્રોજનની જગ્યાએ આપણે ડ્યુટેરિયમ લખ્યો. તો આપણને મિશ્રણમાં હવે જો શું મળશે, એન ટુ તો છે જ, હાઇડ્રોજન પણ છે, ડ્યુટેરિયમ પણ છે, ક્લિયર. હવે જોજો શું મળે, હવે આપણને એનએસની જગ્યાએ એન ડી થ્રી પણ મળશે ભાઈ. સીધી વસ્તુ છે, હાઇડ્રોજનની જગ્યાએ આપણને શું જોડે જોડે મળશે? એન ડી થ્રી પણ મળશે, એટલે આપણને એચ ટુ. અચ્છા, બીજું તમને તમે જુઓ ને તો એચ ટુ જે છે એમાં બે ભેગા થશે તો આપણને એચ ડી પણ મળશે. ભાઈ એચ ડી કેવી રીતે મળશે? તો કે ભાઈ એચ ટુ છે એમાં એક હાઇડ્રોજન એક ડ્યુટેરિયમ, જ્યારે બંધ તૂટશે ત્યારે બંધ જોડાય તો પાછું એચ ટુ બનવા માટે એક એચ ને એક ડી પણ લઈ શકાય. એટલે એક બે ત્રણ ચાર પાંચ ને છ અલગ અલગ દ્રવ્યો સંયોજનનું સંતુલન મળ્યું. આનો મતલબ એવો થયો કે પ્રક્રિયા અચળ, સાંદ્રતા અચળ થઈ જાય એનો મતલબ સ્થિર પ્રક્રિયા થઈ ગઈ એવું નથી. પ્રક્રિયા તો ગતિશીલ જ છે, અને ગતિશીલ હોય તો જ આ બધા જ મળે. એટલે આ બધા સાબિત કરી આપે છે કે સંતુલન કેવું છે. ગતિશીલ છે, અને આ શાના લીધે આપણને ખબર પડી કે ભાઈ આ અંદર એમ ડી થ્રી, એચ ડી ને ડી ટુ બધા હાજર છે? કેવી રીતે ખબર પડે? તો કંઈ જોઈને તો ખબર ના પડે, કારણ કે એમોનિયા ભારે હાઇડ્રોજન એમોનિયા, સાદા હાઇડ્રોજન એમોનિયા સેમ જ રહેવાનું, કે બહુ ફરક ના પડે. પરંતુ આ જે ઘટના છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, આપ સૌ જાણો છો ને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર શું બતાડે? દળ બતાડે. તો અહીંયા એનએસ થ્રી ના બે પ્રકારના અણુ મળ્યા, કે જેમાં એક ભારે દળવાળો હતો અને એક હલકા દળવાળો હતો.
હાઇડ્રોજન પણ આવી રીતે મળ્યો, ડ્યુટેરિયમ પણ મળ્યો. એટલે આવા બધા ઘટનાઓને લીધે આપણે કહી શકીએ કે ભાઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી સાબિત થયું કે આ બધા જ સંતુલન મિશ્રણમાં મળે છે. અને તો જ શક્ય હોય કે પ્રક્રિયા સ્થિર નથી પણ ગતિ જ કરતી હતી. સ્થિર થયા પછી આપણે ડ્યુટેરિયમ નાખ્યો. જો સ્થિર હોત તો ડ્યુટેરિયમમાં આ બે ના મળત, પણ આ બે મળ્યા એનો મતલબ કે પ્રક્રિયા તો ચાલુ જ છે. ક્લિયર થઈ ગયો? તો એ સંતુલન ગતિશીલ છે સાબિત થાય દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી. હવે આનો ગ્રાફ જોઈએ. આવો ગ્રાફ આવો દોરી શકાય. આ બાજુ સમય છે, આપણે વાત કરી, આ બાજુ મોલર સાંદ્રતા છે. હવે અહીંયા જો મોલ પ્રમાણે નિપજ જે છે, નિપજમાં શરૂઆતમાં મોલ નહીં હોય, આ જગ્યાએ શું આવશે? નિપજ આવશે. એટલે આ જગ્યાએ હશે NH3, ઝીરો છે સમયમાં. પણ આ બંનેમાં આ 3 મોલ છે ને આ 1 મોલ છે. એટલે મોલર સાંદ્રતા જોઈએ ને તો આ જગ્યાએ અહીંયા N2 આવશે અને ઉપર આવશે H2. કેમ ભાઈ? તો કે મોલર સાંદ્રતા છે, આ 0 મોલ છે, આ 1 મોલ છે, આ 3 મોલ છે. એટલે આના કરતાં આનું પ્રમાણ વધારે છે સાંદ્રતામાં. હવે પ્રક્રિયા આગળ જાય છે સમય પ્રમાણે, તો બહુ સીધી વસ્તુ, કોની સાંદ્રતા ઘટશે? હાઇડ્રોજનની સાંદ્રતા ઘટશે. એક સમય આવશે અચળ થઈ જશે. નાઇટ્રોજનની સાંદ્રતા ઘટશે, એક સમય આવશે અચળ થઈ જશે. આ બાજુ એમોનિયાની સાંદ્રતા ધીમે ધીમે વધશે સમય જતાં, એક સમય આવશે તો શું થઈ જશે? એ પણ અચળ થઈ જશે. તો જે સમયથી અચળ થાય એ સમયથી શું સ્થપાય? સંતુલન સ્થપાય. ક્લિયર? તો આ ગ્રાફ શું બતાવે છે કે ભાઈ એક સમયથી અચળ થઈ ગઈ, 3-3 અચળ થઈ ગયા. જો હવે સાંદ્રતામાં કોઈ ફેરફાર થયો નહીં, સાંદ્રતામાં કોઈ ફેરફાર ના થયો એટલે સંતુલન સ્થપાયું. હવે આની આ જ પ્રક્રિયા હું એમોનિયાથી કરું તો આ રીતે કરું તો એમોનિયા ગેસ મૂકી દઉં તો સામે N2 ગેસ પ્લસ થી H2 ગેસ, તો પણ સંતુલન સ્થપાય. હું વિરોધ કરું અહીંયા આ રીતે નિપજો મારી, તો પણ એનું વિઘટન થાય અને સંતુલન તો પણ સ્થપાય. એટલે બંને બાજુથી કોઈ પણ રીતે બંને દિશામાંથી સંતુલન સ્થપાઈ શકે. એટલે આપણે આ એમોનિયાનું હેબર રીતથી ઉત્પાદન કરી એક સિમ્પલ સમજાવ્યું, બે વસ્તુ બાબત અહીંયા સમજ્યા કે સંતુલન ગતિશીલ છે, બીજું કે રિવર્સ પ્રક્રિયા હોય તો પણ સંતુલન સ્થપાય, બરાબર, બીજી દિશામાંથી. તો આ જે છે સામાન્ય સમજ હતી હેબરની રીતથી એમોનિયા વાયુ બનાવવું, બરાબર. બીજું એક ઉદાહરણ ફરી સમજીએ. તો આપણે બીજું એક ઉદાહરણ લઈએ, H2 ગેસ પ્લસ I2 ગેસ ટ્વાઇસ HI ગેસ, બરાબર. એક આ ઉદાહરણ લઈએ, હાઇડ્રોજન આયોડિન, તો હાઇડ્રોજન આયોડાઇન. એનાથી વિરુદ્ધ પ્રક્રિયા પણ લઈએ આપણે, ટ્વાઇસ HI, તો એમાંથી બનશે H2 પ્લસ I2. બંને બાજુ સંતુલન સ્થપાય. જો આનો ગ્રાફથી તમને વધારે ક્લિયર થઈ જશે. આ બાજુ સાંદ્રતા છે, આ બાજુ સમય છે. એવી રીતે એક ગ્રાફ આ બાજુ પણ દોરીએ, સમય છે આ બાજુ, આ બાજુ સાંદ્રતા છે. ચલો ઉપરની પ્રક્રિયા ચેક કરીએ, H2 ને I2 શરૂઆતમાં અહીંયા કોની સાંદ્રતા? સમયમાં 0 હશે તો HI ની, બરાબર. અને H2 ને I2 ની બંનેની 1-1 મોલ છે, જો એ બંનેની સાંદ્રતા કેવી હશે? સમાન હશે, હે ને. અહીંયા જો આના કરતાં વધારે મોલ હોત તો એની સાંદ્રતા ઉપર લખો, આપણે અમને એમોનિયામાં લખીએ પ્રમાણે. તો H2 I2 1-1 મોલ છે, બંનેની સાંદ્રતા સેમ છે. HI હજુ બન્યા નથી એટલે 0 છે. હવે સમય જેમ જાય છે તેમ પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે? ધીમે 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 શું થાય છે? ઘટે છે. સામે નિપજોની સાંદ્રતા ધીમે 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 વધે છે અને પછી શું થઈ જાય છે? અચળ થઈ જાય છે. આટલા સુધી તો ખ્યાલ આવી ગયો તમને? હવે જોજો,
આજે વાત કરીએ કોની હતી તો કે ભાઈ H2 અને I2 આ સાંદ્રતા કોની હતી HI હવે આ બીજા પ્રક્રિયકની વાત કરીએ તો HI જે છે પહેલો પ્રક્રિયક છે એની સાંદ્રતા સૌથી વધારે છે સમજો આ રહી HI જ્યારે H2 I2 એ નીચે હશે H2 ને I2 કારણ કે એની સાંદ્રતા 0 છે હવે શું થવાનું તો કે જે ભી HI ની સાંદ્રતા ધીમે ધીમે ઘટશે સમજો હવે HI ની સાંદ્રતા ધીમે 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 જેમ સમય જશે એમ ઘટશે પછી અચળ થઈ જશે આની સાંદ્રતા ધીમે 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 વધશે અને પછી અહીંયા અચળ થઈ જશે આ રીતે ગ્રાફ આવે એટલે ટૂંકમાં આ જગ્યાએ બંને સાંદ્રતા અચળ થઈ જાય ત્યારે શું સ્થપવ કહેવાય સંતુલન સ્થપવ કહેવાય બરાબર એ વસ્તુ મેઇન સમજવાનું છે કે ભાઈ HI થી બીજા નંબરની પ્રક્રિયા લો તો પણ સંતુલન સ્થપાય અને H2I2 લઈને પ્રક્રિયા કરો તો પણ સંતુલન સ્થપાય બરાબર તો આ એક ઉદાહરણ લઈને બીજું સમજાવું છે કે હાઇડ્રોજન આયોડાઇડમાં પણ આ રીતે સંતુલન સ્થપાય છે અહીંયા સામાન્ય સમજ હતી રાસાયણિક સંતુલનની ભૌતિક પ્રક્રમમાં સંતુલન શીખ્યા હવે મેઇન મુદ્દા ઉપર હવે આના પછીના આપણે ટોપિક ઉપર જઈ રહ્યા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક શરૂ થાય છે અને જે કહેવાય ને કે ભાઈ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાતા અથવા કેલ્ક્યુલેશનવાળા જે કોન્સેપ્ટ છે એ હવે પછીના મુદ્દામાં શરૂ થાય છે પણ એ મુદ્દા સમજતા પહેલાં રાસાયણિક સંતુલનનો કોન્સેપ્ટ તમને ક્લિયર જોઈએ બે રાસાયણિક સંતુલન ક્યારે સ્થપાય કેવી રીતે સ્થપાય પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતામાં શું ફેરફાર થાય સંતુલન સમયે શું ફેરફાર થાય તો એ તમને ક્લિયર જોઈએ ઓકે